हेलो फ्रेंड्स, हाउ आर यू ऑल। आप सब लोग कैसे हो? फर्स्ट ऑफ ऑल तो मैं आप सब लोगों को ये कहना चाहती हूँ कि हमने जो नेक्स्ट वीडियो देखा वो यूनिट 1 चीटा स्टीयर के बारे में था। आज हमारा दूसरे यूनिट का नाम है, जिसका नाम है डेंटल हेल्थ। ये डेंटल हेल्थ है वो किस बारे में है मैं आप सब लोगों को बताना चाहूंगी। आज आप डेंटल हेल्थ टॉपिक नंबर 2 छे डेंटल हेल्थ જેને ગુજરાતી નામ રે છે દાંતનું દુખાવું। તમે બધા જાણો છો કે દાંતનું દુખાવું એ ખૂબ જ અસહ્ય છે, એટલે કે જે સહન ન થાય એવી વસ્તુ છે। તમને અડધા લોકો જાણે છે કે મને પણ દાંતનો દુખાવો થતો હતો, તમે બધા ઓળખો છો મને, અને ખબર છે કે મને દાંતનો દુખાવો થતો હતો, તમે એના સબૂત પણ છો। તો મને કેટલી બધી પીડા થતી હતી, તો તમે જોઈ શકો છો કે આ જે ડેન્ટલ હેર છે તે યુનિટમાં એક છોકરી છે સોનિયા નામની, તેને પણ આવો દાંતનો દુખાવો થાય છે અને એને પણ ખૂબ જ પીડા થાય છે। તો તેનો એક્સપિરિયન્સ છે એક દાંતના દુખાવાનો, તે અહીંયા તે કહેવા માંગે છે આપણને, તો આપણે એને ધ્યાનપૂર્વક સાંભળીશું। પહેલાં તો અહીંયા જે સોનિયા છે તેને ખૂબ જ દાંતનો દુખાવો થતો હતો, તો તે એક ડૉક્ટર શર્મા છે તેનું નામ, તેની પાસે જાય છે એના અંદર અશોકભાઈ સાથે। પછી તે એની જે ટ્રીટમેન્ટ છે તે ડેન્ટલ કેર હોસ્પિટલ છે તેમાં ગણાવે છે। પછી એ એની ફ્રેન્ડ લોકોની વાત કરે છે ડૉક્ટરની સામે કે મારી બે ફ્રેન્ડ છે તેમની સાથે પણ આવો જ એક્સપિરિયન્સ બન્યો છે, તેમના દાંત નહીં નીકળ્યો, પરંતુ એક મારી ફ્રેન્ડ છે તે જે સીડી આવે છે, દાંડળ આવે છે, તેના ઉપર ટીક પડી ગઈ હતી, તો એની સાથે પણ બહુ ખરાબ એક્સપિરિયન્સ થયો હતો, તેને તે બંને જણ વાતચીત કરે છે। તો ચાલો આપણે હવે યુનિટ 2 તરફ જઈએ અને યુનિટ 2 ડેન્ટલ હેલ્થમાં સેના વિશે આપણને જાણવા મળશે તેના વિશે આપણે માહિતી લઈએ। તો હું સ્ટાર્ટ કરું છું આપણો યુનિટ 2 જેનું નામ છે ડેન્ટલ હેલ્થ, એટલે કે દાંતનું દવાખાનું। સોનિયા હેડ અ સેવર ટુ ટચ, યહાં પે અહીંયા સેવર એટલે કે સખત, ટુ ટચ એટલે કે દાંતનો દુખાવો, સોનિયાને સખત દાંતનો દુખાવો થતો હતો। સી કુડ નોટ ઈટ એનીથિંગ નોટ કુડ સી ગો ટુ સ્કૂલ, અહીંયા જે સોનિયા નામની છોકરી છે એને સખત દાંતનો દુખાવો થતો હતો, એના કારણે તે કંઈ ખાઈ પણ ન શકતી હતી અને સ્કૂલ પણ ન જઈ શકતી હતી। સ્ટડી એટ હોમ વોઝ ઓલ્સો ઇમ્પોસિબલ ડ્યુ ટુ પેન, હવે આવા દુઃખમાં જ્યારે દાંતનો દુખાવો હતો તેવા દુઃખમાં એ ઘરમાં બેસીને પણ સ્ટડી એટલે કે અભ્યાસ કરી શકતી ન હતી। સી વોઝ નોટ અવેલ ટુ સ્લીપ ઓલ્સો, હવે દાંતના દુખાવાના લીધે આ જે સોનિયા છે તે રાતે ઊંઘી પણ ન શકતી હતી એવું તે કહે છે સોનિયા। અહીંયા સોનિયા પછી ડૉક્ટર શર્માના ડાયલોગ દ્વારા આ યુનિટને એક એ આપવામાં આવે છે, તો આપણે ડાયલોગ વાઇઝ જોઈએ। અહીંયા તમે થોડા એવા વર્ડ સાંભળશો કે તમને જે પેપરમાં પૂછાય છે કે હું શ્રેષ્ઠ હું, તો તમે સાંભળીને તમારી જાતે પણ લખી શકો છો, અને અહીંયા મેં બોર્ડ પર થોડા મિનિંગ પણ લખ્યા છે, તો તમે તમારી નોટમાં નોંધતા રહેજો। પહેલા સોનિયા કહે છે કે ઓ મા ઇટ્સ બિયરેબલ, ઇટ્સ અનબિયરેબલ એટલે કે ઓ મા આ તો અસહ્ય છે, જે દાંતનો દુખાવો થાય છે સોનિયાને તે અનબિયરેબલ। અહીંયા બોર્ડ પર લખ્યું છે કે અનબિયરેબલ નો મિનિંગ થાય છે અસહ્ય, જે સહન ન થાય તેવું। વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ સેડ હર અંકલ અશોકભાઈ, અહીંયા તમે જે હમણાં મેં બીજું સેન્ટેન્સ સાચ્યું, જે અશોકભાઈ છે તે સોનિયાને કહે છે કે વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ, આપણે કોઈ જે દાંતના દુખાવાના જે ડૉક્ટર હોય છે તે ડૉક્ટર પાસે આપણે જવું પડશે એવું અશોકભાઈ કહે છે। તો આપણે અહીંયા લખી શકીએ છીએ કે વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ, આવું વાક્ય કોણ બોલે છે એવું પૂછાય તો તમે કહી શકો છો કે અશોકભાઈ સેડ ટુ સોનિયા, તો અશોકભાઈ આ વાક્ય બોલે છે એવું કહેવાય છે। ધી સેમ ઇવનિંગ જે વેર એટ ડેન્ટલ કેર ક્લિનિક ઓફ ડૉક્ટર શર્મા, પછી તે જ સાંજે અશોકભાઈ અને સોનિયા જે ડૉક્ટર શર્મા છે તેમના ડેન્ટલ કેર હોસ્પિટલમાં જાય છે જે દાંતનો દુખાવો હતો તેને બતાવવા માટે।
डॉक्टर बंसी शर्मा इज अ यंग एंड कॉम्पिटेंट डॉक्टर। હવે જે ક્લિનિકના ડોક્ટર છે, ડેન્ટલ કેર ક્લિનિકના ડોક્ટર ડોક્ટર શર્મા, એમનું પૂરું નામ છે બંસી શર્મા અને તે કેવા ડોક્ટર છે, એકદમ યંગ એટલે કે જુવાન અને કોમ્પિટેન્ટ એટલે કે એકદમ કાબિલ ડોક્ટર છે એમનામાં ખૂબ જ। અહીંયા ડોક્ટર શર્મા, હવે ડોક્ટર શર્મા પાસે એ લોકો જે દાંતનો દુખાવો થાય છે તેના માટે જાય છે, તો ડોક્ટર શર્મા સોનિયા ને જોઈને કહે છે કે હેલો યંગ લેડી, એટલે કે હાય યંગ લેડી, તને કેવું છે, વોટ્સ ધ મેટર વિથ યુ, તમારી સાથે શું થયું છે, એવું ડોક્ટર શર્મા પેલી સોનિયા ને પૂછે છે કે હાય યંગ લેડી, આ તને શું થયું છે। સોનિયા વિથ ડિફિકલ્ટી, અહીંયા ડિફિકલ્ટી નો મીનિંગ થાય છે મુશ્કેલી, મુશ્કેલીની સાથે બોલે છે કે હું માં, એટલે કે એને જે દાંતનો દુખાવો થાય છે તો એનાથી બોલાતું પણ ન હતું, તો એના લીધે એ ડોક્ટરને કહે છે કે ઓ માં, ઓ ડોક્ટર, આઈ હેવ અ ટેરિબલ ફૂટ જે, એમણે કહે છે સોનિયા મિલર ડોક્ટરને કહે છે કે ઓ ડોક્ટર, મને ખૂબ જ ટેરિબલ, ટેરિબલ એટલે ભયંકર દાંતનો દુખાવો થાય છે, એટલા માટે હું તમારી પાસે આવી છું। ડોક્ટર શર્મા પછી કહે છે કે આઈ કેન સી એટલે કે હું જોઈ શકું છું બેટા, લેટ મી ચેક ઇટ, ચાલો મને આ તપાસ કરવા, ચેક ઇટ એટલે કે તપાસ કરું, સીટ ઇન ધ ચેર પ્લીઝ, મહેરબાની કરીને આ જે સીટ છે તેના પર તમે બેસી શકો છો। સોનિયા સીટ ઇન ધ ડેન્ટલ ચેર, એક ડેન્ટલ ચેર છે જે દર્દીઓ માટેની ચેર હોય છે તેના ઉપર સોનિયા બેસી જાય છે। ધી ડોક્ટર સીટ ઓન ધ હેડલાઇટ, હવે જે ડેન્ટલ ચેર છે, ખુરશી છે, તેના ઉપરની જે હેડ લાઇટ છે, માથા ઉપરની જે લાઇટ છે તે ડોક્ટર બંધ કરી દે છે। ડોક્ટર શર્મા, ના ઓપન યોર માઉથ એન્ડ સે આ, પછી ડોક્ટર શર્મા સોનિયાને એવું કહે છે કે હવે તમારું મોઢું છે તે થોડું ખોલો અને બોલો આ, તો સોનિયા કહે છે ઓપનિંગ હર માઉથ અ લિટલ બિટ સ્લોલી, અહીંયા સોનિયા એનું જે મોઢું છે તે થોડું નાનું અને ધીરે ધીરે ખોલે છે, કારણ કે એને ખૂબ જ દુઃખ થાય છે, કારણ કે એને દાંતનો દુખાવો છે, આ સોરી ડોક્ટર, પછી કહે છે કે ઓ સોરી ડોક્ટર, આઈ કાન્ટ ઓપન માય માઉથ એની વાઇડર ધેન ધીસ, હું મારા મોઢાને વધારે પડતું ના ખોલી શકું, કારણ કે મને ખૂબ જ અસહ્ય દુખાવો થાય છે, એના લીધે મારું મોઢું મેં જેટલું ખોલ્યું છે તેટલું જ રહેશે, વધારે પડતું મારાથી ખોલાય નહીં, એટલા માટે મને માફ કરજો। ડોક્ટર શર્મા કહે છે કે જેટ ઓકે, હવે ડોક્ટર શર્મા સોનિયા કહે છે કે સારું કંઈ નહીં ચાલશે, મૂવિંગ ધી માઉથ મિરર એન્ડ ધી પ્રોબિંગ, હવે અહીંયા મૂવિંગ એટલે કે ફેરવવું, મૂવિંગનો મિનિંગ થાય છે ફેરવવું, એન્ડ ધી માઉથ મિરર, મોઢામાં એક જે માઉથ મિરર એટલે મોઢા માટે જે એક સાધન આવે છે અડીસા જેવું તેની વાત કરવામાં આવી છે, એન્ડ ધી પ્રોબિંગ, અહીંયા પ્રોબિંગ એટલે કે એક સળિયા જેવું એક ચીપિયો આવે છે તેની વાત કરે છે, ઇન સોનિયાઝ માઉથ, હવે છે જે દાંતના ડોક્ટર દ્વારા ઉપયોગમાં પહોળું લેવાનું પાતળું છેલું સાધન છે પ્રોબે, તે સોનિયાના મોઢામાં મૂકે છે। આઈ કેન સી અ બ્લેક સ્પોટ, અહીંયા બ્લેક સ્પોટ એટલે કે કાળા ધાગા હોય છે તે સોનિયાના મોઢામાં દેખાય છે પેલા ડોક્ટરને અને કહે છે કે આઈ કેન સી અ બ્લેક સ્પોટ ઓન વન ઓફ યોર મોલર્સ, તમારી એક ડાળ છે તેમાં મને કાળા ડાઘા દેખાય છે, ધેર સીમ્સ ટુ બી અ કેવિટી ધેર, અને લાગે છે કે તેમાં પોલાણ આવ્યું છે, કેવિટી એટલે કે પોલાણ, અહીંયા અશોકભાઈ ડોક્ટર શર્મા એવું કહે છે કે તમારા મોઢામાં જે તમારી દાળ આવે છે તેમાં કાળા ધાગા પડ્યા છે અને મને લાગે છે કે તેમાં કેવિટી એટલે પોલાણ આવ્યું છે, ત્યારે સોનિયાના જે અંકલ છે અશોકભાઈ તે આઘાતમાં આવી જાય છે કે શું કેવિટી થઈ છે મારી છોકરીને, એવું કહીને આઘાતમાં આવી જાય છે। ડોક્ટર શર્મા કહે છે કે યસ અ કેવિટી એન્ડ વાઇડ અ બિગ વન, હા એને પોલાણ થયું છે જે કાળા કાળા ધાગા પડી ગયા છે દાળમાં અને તે ખૂબ જ મોટું છે એવું કહે છે।
am prescribing some medicine today. અહીંયા prescribing નો મીનિંગ થાય છે દવા લખી આપવી. અહીંયા ડોક્ટર શર્મા છે તે અશોકભાઈ અને સોનિયાને એવું કહે છે કે આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ સમ મેડિસિન ટુડે. આજે હું તમને થોડી દવા લખી આપું છું. ધી પેઇન વિલ સબસાઇડ બાય ટુમોરો. જે સોનિયાને દુખાવો થાય છે તે આવતીકાલ સુધીમાં થોડું ઓછું થઈ જશે, ઓછું થઈ જશે એવું કહે છે. અહીંયા સબસાઇડ, સબસાઇડ એટલે કે ઘટી જવું. અહીંયા ડોક્ટર શર્મા કહે છે કે હું તમને થોડી આજના માટે દવા લખી આપીશ અને તે લેવાથી જે સોનિયાનો દુખાવો છે દાંતનો તે થોડો ઘટી જશે આવતીકાલ સુધીમાં એવું ડોક્ટર શર્મા કહે છે. ઓનલી ધેન ધ ફર્ધર ટ્રીટમેન્ટ ઇઝ પોસિબલ. હવે અહીંયા ડોક્ટર શર્મા એવું પણ કહે છે કે ઓનલી ધેન, ખાલી માત્ર એક જ, ફર્ધર એટલે આગળ ઉપરની, ટ્રીટમેન્ટ એટલે સારવાર, ઇઝ પોસિબલ, પોસિબલ એટલે કે શક્ય. હવે આપણે જે આગળની જે ટ્રીટમેન્ટ છે, સારવાર છે, તે શક્ય છે, તે આપણે આગળની જે પદ્ધતિ છે તેમાં ગણીશું. કેન યુ કમ બેક ટુમોરો. હવે અહીંયા અશોકભાઈ અને સોનિયાને અહીંયા ડોક્ટર શર્મા એવું કહે છે કે તમારાથી કાલે સવારમાં આવશે. અશોકભાઈ રિપ્લાય આપે છે કે આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુમોરો. અહીંયા અશોકભાઈ કહે છે કે આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુમોરો. આઉટ ઓફ સ્ટેશન એટલે બહાર ગામ, હું આવતીકાલે બહાર ગામ છું એવું કહે છે. પછી ડોક્ટર શર્મા કહે છે કે વેર સોનિયા કેન કમ અલોન. ડોક્ટર શર્મા સોનિયાને એવું કહે છે કે સોનિયા એકલી આવી શકશે. સી ઇઝ અ બ્રેવ ગર્લ. બ્રેવ એટલે કે બહાદુર છોકરી છે એવું ડોક્ટર શર્મા કહે છે કે આજે સોનિયા છે તે એકલી આવી જશે કાલે, કારણ કે તે ખૂબ જ બહાદુર છોકરી છે. સોનિયા પછી રિપ્લાય કરે છે કે યસ ડોક્ટર, આઈ વિલ હેવ ટુ. અહીંયા સોનિયા કહે છે કે હા સર, હું એકલી આવી શકું છું અને મારે બહાદુર બનવાની ખૂબ જ જરૂર છે એવું સોનિયા ડોક્ટર શર્માને કહે છે. હવે આપણે આ થઈ પહેલા દિવસની વાત, હવે આપણે બીજા દિવસની વાત જોઈએ કે જેમાં સોનિયા બીજા દિવસે ડોક્ટરની હોસ્પિટલમાં આવશે ત્યારે તે ડોક્ટર અને સોનિયા છે તેના વચ્ચે જે કન્વર્સેશન થાય છે તે આપણે સાંભળવાની છે. હવે નેક્સ્ટ ડે સોનિયા ફીલ બેટર. જે પહેલા દિવસે ડોક્ટર શર્માએ મેડિસિન લખી આપી હતી તેના લીધે હવે બીજા દિવસે સોનિયા છે તેને કેવું ફીલ થાય છે, એકદમ બેટર ફીલ થાય છે, એટલે કે ઘણું સારું ફીલ થાય છે. સી ડીડ નોટ હેવ મચ પેન. તેને પહેલા જેટલો દુઃખ ન થતું હતું, હવે સી ડીડ નોટ હેવ મચ પેન. તેને પહેલા જેટલો હવે દુઃખ ન થતું હતું, થોડું થતું હતું. સી વિઝિટેડ ધ ડોક્ટર અગેન એન્ડ ફિક્સ ટાઈમ. હવે એ પાછી જ્યારે બીજા દિવસે જાય છે ત્યારે તેને ડોક્ટર જે ટાઈમ આપે છે તે ટાઈમ પર, ફિક્સ ટાઈમ એટલે કે નિયત કરેલા ટાઈમ પર સમયે તે ત્યાં પહોંચી જાય છે. ડોક્ટર શર્મા કહે છે કે હાઉ ડુ યુ ફીલ ટુડે યંગ લેડી. આજે તને કેવું લાગે છે જુવાન છોકરી એવું કહે છે. સોનિયા કહે છે કે મચ બેટર, મને ઘણો સારો લાગે છે. હવે ડોક્ટર શર્મા કહે છે કે સારું. ડોક્ટર શર્મા ક્લીન જી કહેવે છે વિચ એન્ડ એર રોટર. હવે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા
स्टोनिया ने कहे छे कि क्लिंजी कैविटी विच एन एयर ग्रॉटर, एयर ग्रॉटर एक दांत तपासवानो एक साधन छे। અહીંયા ડોક્ટર શર્મા છે તે જે સોનિયા છે તેના મોણામાં જે કેવિટી જે કોલણ થયું છે તેને એક દાંત તપાસવાનું એક સાધન છે તેના દ્વારા ક્લીન કરે છે એટલે કે સાફ કરે છે। ધેન સી ફિલ ઇટ વિથ અ વ્હાઇટ સબસ્ટેન્સ નોન એઝ લાઈટ પ્યોર કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ। હવે ધેન સી ફિલ, ફિલ એટલે કે ભર્યું, અહીંયા જે સોનિયાના દાંતમાં દાળમાં જે કેવિટી થઈ છે, કોલણ થઈ છે, તેને પહેલા તો ડોક્ટર શર્મા છે તે સાફ કરે છે અને તેમાં એક વાઇટ સબસ્ટેન્સ, સબસ્ટેન્સ એટલે કે એક પદાર્થ જે સફેદ કલરનો આવે છે તેની વાત કરવામાં આવે છે। અહીંયા તેના દાંતમાં એક વાઇટ સબસ્ટેન્સ એટલે કે સફેદ પદાર્થ જેને આપણે સિમ્પલ ભાષામાં ચાંદી કહીએ છીએ, નોન એઝ, જેને હવે નોન એઝ લાઇટ પ્યોર કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ તરીકે પણ ઓળખવામાં આવે છે। ઇટ કન્ટેન્સ સિન્થેટિક રિઝિન, સિલિકા એઝ ફિલર એન્ડ ફોટો એક્ટિવેટર્સ ઇટીસી। અહીંયા તે પદાર્થમાં જે કૃત્રિમતા છે, કૃત્રિમ પથ્થર જેવા પદાર્થનું મિક્સર હોય છે એટલે કે જે વ્હાઇટ કલર જેવું જ હોય છે, જે દાંતનો સેમ કલર હોય છે વ્હાઇટ, તેવું જ અહીંયા તે સોનિયા છે તેના દાંતમાંથી જે કાળા ડાક કાઢે છે તેનો ઉપર જે સફેદ જે ચાંદી હોય છે તે મૂકી આપવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પાર્ટ વનમાં આપણે આટલું જોઈએ છે આજે। હવે બીજા દિવસે આપણે જે અધૂરી આપણી જે સોનિયા અને ડૉક્ટર શર્માની કન્વર્સેશન છે, ડાયલોગ છે, તે આપણે આગળના વિડીયોમાં જોઈશું। વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે તમને ખબર પડી હશે અને તમને જો ના ખબર પડી હોય તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો। થેન્ક યુ સો મચ।